सुरेंद्रनगर दुधरेज वढवाण संयुक्त नगर पालिका ની વોર્ડ નંબર 6 ની પેટા ચૂંટણી સંપન્ન થઈ। ઓક્ટોબર ના રોજ મામલતદાર કચેરી ખાતે મત ગણતરી પૂર્ણ થતા જીતનો કળશ તેના ઉપર ઢોળાશે અને કોનું જીતનું પત્તું ખુલશે તે આગામી સમયમાં જાણવા મળશે। સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નંબર 6 ની પેટા ચૂંટણી વહેલી સવારથી યોજવામાં આવી હતી। આ પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર 6 ના 70 મતદાન મથક ઉપર ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। તેમજ આ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરેશભાઈ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર છેલ્લાભાઈ ભરવાડ તેમજ આમ આદમી પાર્ટીના રંજનબેન પટેલ અને બહુજન સમાજ પાર્ટીના મહેશભાઈ દુલેરા સહિતના ચારેય પક્ષના ઉમેદવારો અને સમર્થકો સહિતના કાર્યકર્તાઓએ વોર્ડ નંબર 6 ની પેટા ચૂંટણીમાં પોતાના પક્ષના ઉમેદવારને જંગી બહુમતીથી જીત હાંસલ કરે તે માટે એડીથી ચોટીનું જોર લગાવી ઉમેદવારને જીતનો દાવેદાર બનાવી ભારે જહેમત ઉઠાવી હતી। પરંતુ સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધીમાં ચૂંટણી સંપન્ન થતાં 17 બુથો ઉપર 17,874 પૈકી 5,072 મતદારોએ મતદાન કરતા સરેરાશ 29.54% મતદાન નોંધાવા પામ્યું હતું અને નિરાશા ભર્યા અને સાવ ઓછા મતદાનથી રાજકીય પક્ષોના ઉમેદવારોના જીવ પડીકે બંધાયા હતા। ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા। દરમિયાન 150થી વધુ પોલીસ કર્મીઓએ ફરજમાં તૈનાત કર્યા હતા। આ પેટા ચૂંટણી શાંતિમય વાતાવરણમાં સંપન્ન થતાં તંત્રએ હોશકારો અનુભવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, મહેશભાઈ ઉતેરિયા, સુરેન્દ્રનગર। પેટા ચૂંટણીમાં આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે, બપોરે પણ મતદારોને ગાઢવા માટે ખૂબ જહેમત ઉઠાવી છે અને વોર્ડ નંબર 6નું ટોટલ 29% જેવું વોટિંગ થયું છે। કુલ મતદારો 17,874 હતા, એમાંથી 5,120 વોટ પડ્યા છે। અમારા મત મુજબ ભારતીય જનતા પાર્ટીને સારા વોટ મળ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના જે અમારા ઉમેદવાર છે પરેશભાઈ, એ 100% જ્વલંત વિજય મેળવશે એવી અમારા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ પણ આજે અત્યારે વાત કરી છે અને ભારતીય જનતા પાર્ટીનો આ ઉમેદવાર વિજય થશે એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ અને સર્વ કાર્યકર્તાનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો। ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાએ અથાગ પ્રયત્નો કર્યા છે, જે બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। લોકોનો વોર્ડ નંબર 6 પેટા ચૂંટણીમાં આજે 28.39% જેટલું મતદાન થયું છે। તેમાં ભાજપના દરેક કાર્યકરોએ મને સાથ અને સહકાર આપ્યો છે અને ખાસ કરી મારા મતદારોએ મને જે આટલું જંગી બહુમત પ્રાપ્ત કરવા માટે જે મતદાન કર્યું છે એ બદલ હું મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને મને ખાતરી છે કે હું આમાં જ્વલંત વિજય પ્રાપ્ત કરીશ માટે હું મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું। આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગર વોર્ડ નંબર 6ની ઉમેદવાર રંજનબેન પટેલ, તમે વોર્ડ નંબર 6ના તમામ રહીશોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે અમને આ વખતે વોટિંગમાં જે જન સમર્થન મળ્યું છે, બધાની જે પ્રેમ ભાવના મળી છે એ જોઈને અમે એમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ સાથે હું મારી સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટી શહેરની, જિલ્લાની અને ગ્રામ્યની અને વિવિધ તાલુકાઓની ટીમ તથા વિવિધ એજન્ટો અમારા અને જે વોર્ડ નંબર 6ના જે વિવિધ એરિયાના જે આગેવાનો હતા એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। આપના આ જન સમર્થનથી અમને જે જંગી બહુમતીથી વિજય મળશે એવું અમને લાગી રહ્યું છે, અમારી જીત નિશ્ચિત જ છે અને અમે એવું જીત ઈચ્છીએ છીએ કે અમે વોર્ડ નંબર 6ની પ્રજાના બધા કામ કરવા માટે હંમેશા તત્પર રહીશું અને પ્રજાના એક અવાજે અમે એમને ગમે તે સુવિધાની ઉપલબ્ધિ કરાવી શકીશું। આજે વોર્ડ નંબર 6ની પેટા ચૂંટણી નિમિત્તે કુલ 17 બુથ છે, કુલ મતદાનની ટકાવારી અત્યારે જાણવા મુજબ 30-35% વચ્ચે થઈ છે। આ ટકાવારીની મુજબ અમારી રાજકીય આંકડાકીય જ્ઞાન મુજબ ભારતીય જનતા પાર્ટીની એક હાર દેખાઈ રહી છે, જે લોકો નાસીપાસ થઈ ગયા છે। વાત રહી આપ પાર્ટીની, તો આજે આપ પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીધી ફાઇટ છે અને અમને વિશ્વાસ છે લોકોએ અમને પ્રેમથી, લોકોએ બહુ વિચારી મોંઘવારીના પ્રશ્ન બાબત હોય કે વર્લ્ડના પ્રશ્નો બાબતે હોય, આ બધું વિચાર કરીને એમણે પંજાને નિશાન ઉપર છેલ્લાભાઈને જીતાડવાનો એમણે નિર્ણય કરેલો। મારું નામ છેલ્લાભાઈ મોતીભાઈ મકવાણા, વોર્ડ નંબર 6ની પેટા ચૂંટણીના ઉમેદવારી મેં નોંધાવી હતી। આજે જે મતદાન થયું એ બદલ આપણે મતદારોનો, ભાઈઓ અને બહેનોનો હું પહેલાં ખૂબ ખૂબ આભાર માનું છું અને બીજા નંબરમાં કે જે તે ટકાવારી જે તે થઈ છે એ જોતાં હું મીડિયમ
બહુમતીથી જીતવાની ખૂબ જ આશા ધરાવું છું અને જે મેં પબ્લિકને જે તે મેં વચન આપેલા છે એ હું નિભાવી અને રહીશ અને જેવા એમને મેં જે તે પ્રશ્નો મેં કીધા છે કે ભાઈ તમારા કામ જેવો સમય જેવા કામ એવો સમય એ બદલ હું દરેકના હું કામ કરીશ અને ગમે ત્યારે અડધી રાતે હું સાદા મોબાઈલ રાખું છું. હું તમારે કોઈ ફોટા પાડતો નથી, મારે ફોટાની ગોળી નથી, હું સાદા મોબાઈલથી છું અને સાદો માણસ છું. વોર્ડ નંબર 6ની પેટા ચૂંટણી આજરોજ જે યોજાણી હતી એની અંદર અમારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર રંજનબેન પટેલનો ઉત્સાહ અને કાર્યકર મિત્રોનો ઉત્સાહ જોતાં એવું લાગે છે કે જનતાના આશીર્વાદ અમને મળ્યા છે. એટલે હું વોર્ડ નંબર 6ની તમામ જનતાનો હૃદયપૂર્વક પહેલાં તો આભાર માનું છું અને અમારા શહેરના જે કાર્યકર મિત્રો છે, હોદ્દેદાર મિત્રો છે એમનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ જલાભાઈ મોતીભાઈ મકવાણા. વોર્ડ નંબર 6ની પેટા ચૂંટણીના ઉમેદવારી મેં નોંધાવી હતી. આજે જે મતદાન થયું તે બદલ આપણે મતદારોનો ભાઈઓ અને બહેનોનો હું પહેલાં ખૂબ ખૂબ આભાર માનું છું અને બીજા નંબરમાં કે જે તે ટકાવારી જે તે થઈ છે એ જોતાં હું મીડિયમ બહુમતીથી જીતવાની ખૂબ જ આશા ધરાવું છું અને જે મેં પબ્લિકને જે તે મેં વચન આપેલા છે એ હું નિભાવી અને રહીશ અને જેવા એમને મેં જે તે પ્રશ્નો મેં કીધા છે કે ભાઈ તમારા કામ જેવો સમય જેવા કામ એવો સમય એ બદલ હું દરેકના હું કામ કરીશ અને ગમે ત્યારે અડધી રાતે હું સાદા મોબાઈલ રાખું છું. હું તમારે કોઈ ફોટા પાડતો નથી, મારે ફોટાની ગોળી નથી, હું સાદા મોબાઈલથી છું અને સાદો માણસ છું. પણ હું ચોક્કસ કામ કરીશ એવી તમને ખાતરી આપું મારા બધા ભાઈઓને બહેનોને.